વિદ્યાર્થી મિત્રો મને એકો કે શું તમે માર્કેટ ગયા છો શોપિંગ કરવા? નથી ગયા? ઓકે, તો સાંભળો, આજે શું કરવાનું છે? આપણે વેજીટેબલ્સ ની શોપિંગ કરવાની છે. પણ ફ્રેન્ડ્સ, મને ખબર છે ત્યાં સુધી જેટલી પણ ગર્લ છે એ મમ્મી સાથે માર્કેટ ગયા જ હશે. ગયા હશો ને? બરાબર છે. તો મને એમ કહો, શું તમે વેજીટેબલ્સ ની ખરીદી કરો છો તો 1 kg માં જ કરો છો? 1 kg માં જ કરો છો? નહીં, શું થશે? આપણને જેટલી જરૂરિયાત હશે એટલી જ વેજીટેબલ્સ ની ખરીદી આપણે કરીએ છીએ. જો આપણને 500 ગ્રામ પોટેટોસ જોઈતો હોય તો આપણે એટલા જ લેશું, બરાબર. 250 ગ્રામ ટોમેટો જોઈતો હોય તો એટલા જ લેશું, બરાબર છે. એટલે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ખરીદી કરીશું. તો આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે? જો ટેબલ્સ બનાવેલું છે, બરાબર છે, એક સાઈડ આપેલી છે વેજીટેબલ, એમ બીજી સાઈડ શું આપેલી છે? એની કોસ્ટ. પણ કોસ્ટ સેમ જ છે, જોવાનું છે તો કેજીમાં છે, બરાબર. તો ચલો આજે આપણે શું કરશું? સમ્સ કામ કરીશું, બરાબર. જોઈએ ફર્સ્ટ શું છે. 1/2 કેજી ટોમેટોની કોસ્ટ કેટલી, બરાબર છે. પણ એ પહેલા આપણે ફર્સ્ટ નંબર જોઈએ, તે પહેલા આપણે કોસ્ટ જોઈ લઈએ, ટેબલ જોઈ લઈએ. જુઓ શું છે, થિંગ્સ, વસ્તુ અથવા વેજીટેબલ્સ, બરાબર છે. પ્રાઇસ પર કેજી, બરાબર. એટલે શું છે, 1 કિલોનો ભાવ તમને આપેલો છે. જુઓ ફર્સ્ટ નંબર શું છે, ટોમેટો. ટોમેટો 1 kg નો પ્રાઇસ કેટલી છે? 8 રૂપીસ. પોટેટો 12 રૂપીસ. ઓનિયન 10 રૂપીસ. કેરટ 16 રૂપીસ. એન્ડ પપકીન 4 રૂપીસ. આ આપણને કેજીમાં પ્રાઇસ આપેલી છે. હવે આપણે આપણા ક્વેશ્ચન જોઈએ. ચલો શું કહે છે કે 1/2 kg ટોમેટોની કોસ્ટ કેટલી? 1/2 એટલે કે હાફ, બરાબર છે. અડધો કિલોની વાત કરી છે ફ્રેન્ડ્સ. હાફ, અડધો કિલો એટલે 500 ગ્રામ, બરાબર છે. તો આપણે શું કરવાનું છે? હાફ કેજી, અડધો ગ્રામ, બરાબર છે, ટોમેટોની ખરીદી કરવાની છે. તો અહીંયા લખીશું 1/2 × હવે જો ટોમેટોની પ્રાઇસ શું છે? 8 રૂપીસ છે, તો 8 રૂપીસ. હવે આ બંને વચ્ચે શું થશે? મલ્ટિપ્લિકેશન. 8 × 1 = 8 અને 2 ક્યાં આવશે? છેદમાં, બરાબર. હવે 2 નો ટેબલ્સ બધાને આવડે છે, આવડે છે ને? તો 8 ક્યારે આવશે? 2 × 4 = 8. તો આપણો આન્સર આવી જશે 4 રૂપીસ. તો હાફ કેજી ટોમેટોની કોસ્ટ કેટલી થાય ફ્રેન્ડ્સ? 4 રૂપીસ થાય છે. ચલો જુઓ સેકન્ડ શું છે. કોની કોસ્ટ વધારે, બરાબર છે, કોની કિંમત, કોની પ્રાઇસ વધારે છે? 1/2 kg ઓનિયન એટલે કે 1/2 kg ડુંગળી, 1/2 કિલો ડુંગળી, કે 1/4 kg કેરટ, કે 1/4 ભાવના ગાજર, બરાબર, ક્વાર્ટર પા ભાવના ગાજર. શોધીએ. પહેલાં શું કીધું છે આપણને? ઓનિયન. તો ચલો ઓનિયનની કોસ્ટ શોધીએ. અહીંયા લખીશું ઓનિયન. હવે જુઓ આપણે કેટલા કીધા છે ઓનિયન? 1/2 kg. તો 1/2 × ઓનિયનની પ્રાઇસ જુઓ કેટલી છે? 10 રૂપીસ × 10, બરાબર છે. હવે શું કરશું? આ બેનું મલ્ટિપ્લિકેશન. વેરી ગુડ. 10 × 10 એમ છેદમાં કેટલા છે? 2. હવે તો હા, શું કરશું? 2 નો ટેબલ્સ બોલીશું. તો ક્યારે 10 આવશે? તો 2 × 5 = 10. તમને ઉડાવી દેશું. તો આપણો આન્સર આવ્યો 5 રૂપીસ, બરાબર છે. એટલે કે ડાયરેક્ટ પણ ખબર પડે 10 રૂપીસના હાફ 5. આપણને હાફ કેજી કીધું છે ને, એના અડધા કેટલા થશે? 5 રૂપીસ. પણ કાઉન્ટિંગ કરવાનું છે. ચલો આ થઈ ઓનિયનની વાત. હવે શું આવશે? કેરટ.
કેમ ચલો કેટલા કીધા છે 1/4 કેજી અહીંયા લખીશું 1/4 હવે કેરેટની પ્રાઇસ જો શું છે ત્યાં છે આઈ 16 રૂપિયા ઇનટુ 60 ચલો મલ્ટીપ્લિકેશન કરો 16 ones 16 divided by 4 બરાબર છે એટલે 16 divided by 4 ચલો 4 નો ટેબલ્સ બોલો 16 આવે ત્યાં સુધી હા વેરી ગુડ સો 4 4 16 તો અહીંયા આપણે કરીશું 4 4 16 અહીંયા આવશે 4 રૂપિયા બરાબર આ થઈ કેરેટની પ્રાઇસ હવે ફરી આન્સર આપણો ક્વેશ્ચન જોઈએ શું હતો ઓનિયન એન્ડ કેરેટ બંનેની પ્રાઇસ આપણે શોધવી કઢી બરાબર આ છે ઓનિયન અને આ છે કેરેટ હવે આપણો ક્વેશ્ચન શું હતો જોઈએ કોની કોસ્ટ વધારે બરાબર કોની કિંમત વધારે ઓનિયનની કે કેરેટની તો તમે જ મને કહો કોની કોસ્ટ વધારે ફ્રેન્ડ્સ હા કોની ઓનિયનની તો અહીંયા નથી લેવાનું માટે ઓનિયનની કોસ્ટ વધારે છે બરાબર સમજ પડી ને ચલો આગળ જોઈએ થર્ડ નંબર 3/4 કેજી પોટેટોની કોસ્ટ કેટલી થાય હવે આપણે શું કીધું 3/4 કેજી બરાબર 3/4 કેજી પોટેટોની કોસ્ટ કેટલી તો આપણે પહેલા અહીંયા લખીશું 3/4 હવે પોટેટોની કોસ્ટ શોધો કેટલી છે 12 × 12 સો રૂપિયા હવે જુઓ શું થશે ન્યુમેરેટર એન્ડ પ્રાઇસ એ બંને વચ્ચે છે ન છે સિમ્બોલ મલ્ટીપ્લિકેશન તો આપણે શું કરશું મલ્ટીપ્લિકેશન કરશું તો ચલો 12 × 3 તમને લોકોને ટેબલ્સ કમ્પ્લીટ જ છે 12 × 3 કેટલા થશે 36 ડિવાઈડ બાય શું છે 4 ન્યુમેરેટર જે હશે તે ક્યાં રહેશે છેદમાં જ રહેશે ચલો હવે શું કરશું 4 નો ટેબલ્સ બોલીશું તો 36 ક્યારે આવશે 4 નો ટેબલ્સ બોલતા હા 4 9 36 તો અહીંયા આવશે 9 રૂપિયા બરાબર છે સમજ પડી ફ્રેન્ડ્સ તો 3/4 કેજી પોટેટોની કોસ્ટ કેટલી થશે 9 રૂપિયા જુઓ બી શું છે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે તેની પાસે ઓનલી 20 રૂપિયા છે એટલા છે ઓનલી 20 રૂપિયા સો તેની પાસેની ખરીદીની યાદી ને દરેક થિંગ્સ તે ખરીદી શકે છે એની પાસે એક લિસ્ટ છે બરાબર છે એ લિસ્ટ પ્રમાણે એ દરેક વસ્તુ ખરીદી શકશે 20 રૂપિયામાં એની પાસે તો ઓનલી 20 રૂપિયા જ છે જોઈએ એનું લિસ્ટ શું છે તો આપેલું છે જો પોટેટો સો 1/2 કેજી એટલે 1/2 પપકી 2 કેજી કેરેટ 1/4 કેજી બરાબર છે આ એનું લિસ્ટ છે એને આ ત્રણ વસ્તુની ખરીદી કરવાની છે તો 20 રૂપિયામાં થઈ શકે છે ચલો જોઈએ શું છે ફર્સ્ટ નંબર પોટેટો તો અહીંયા લખીશું પોટેટો કેટલી સો કેટલી ખરીદી કરવાની છે 1/2 કેજી ચલો અહીંયા લખીશું 1/2 × પોટેટોની પ્રાઇસ શું છે 12 અહીંયા લખીશું 12 ચલો 12 × 12 / 2 બરાબર છે 2 × 6 = 12 તો પોટેટોની પ્રાઇસ શું આવી 6 રૂપિયા જો આ બે નો મલ્ટીપ્લિકેશન અને આ છેદમાં છે તો છેદમાં 2 6 12 અથવા 2 6 12 આવી ગયા 6 રૂપિયા ચલો હવે આવશે પપકી કેટલું છે તો 2 કેજી બરાબર છે અહીંયા લખીશું 2 × પપકીની પ્રાઇસ શું છે 4 રૂપિયા તો 4 રૂપિયા ચલો બે વચ્ચે સેન્ટર સિમ્બોલ છે મલ્ટીપ્લિકેશન બરાબર છે તો 2 4 8 રૂપિયા તો પપકી 2 કેજી કેટલાનું થશે 8 રૂપિયાનું થશે હવે શું છે લાસ્ટ કેરેટ કેટલું લેવાનું છે 1
આપણને શું હતું એની પાસે ત્રણ લિસ્ટ ત્રણ વસ્તુ ખરીદવાની છે તો જોઈએ શું ખરીદ્યું પોટેટો પપ્કીન એન્ડ કેરેટ બરાબર છે પણ એની પાસે કેટલા રૂપીસ છે 20 રૂપીસ છે બરાબર તો પહેલા આપણે તો જોઈએ કે કેટલાની ખરીદી કરે છે જુઓ શું છે પોટેટો કેટલાનો થાય 6 રૂપીસ પપ્કીન કેટલાનો થશે 8 રૂપીસ એન્ડ લાસ્ટ કેરેટ 4 રૂપીસ ચલો આ બધાનો શું કરશું એડિશન કરશું ચલો 6 ની અંદર 8 એડ કરો કેટલા થાય 6 ની અંદર 8 એડ કરતા કેટલા થશે 14 14 ની અંદર 4 એડ કરો 18 તો ટોટલ 18 રૂપીસ ની ખરીદી કરે છે અને એની પાસે છે કેટલા 20 રૂપીસ તો ફ્રેન્ડ્સ જુઓ 20 માઈનસ 18 તો 2 રૂપીસ એની પાસે વધે છે તો શું કીધું છે આપણને શું કે દરેક ખરીદી યાદીની દરેક થિંગ્સની ખરીદી કરી શકે છે લિસ્ટ પ્રમાણે કીર્તિ શોપિંગ કરી શકે છે તો આપણો આન્સર શું આવશે યસ કે નો હા કરી શકે છે ટોટલ 18 રૂપીસ ની થાય છે અને પાસે હતા 20 રૂપીસ 2 રૂપીસ વધે છે આગળ જોઈએ શું છે જો તમારી જાતે 2 ક્વેશ્ચન્સ બનાવો હવે આપણે જાતે 2 ક્વેશ્ચન બનાવવાના છે બરાબર છે આ જ રીતે જો ટીચરે તો 2 ક્વેશ્ચન કર્યા પણ તમારે પણ તમારી નોટબુકમાં બીજા 2 ક્વેશ્ચન બનાવીને સમ્સ કાઉન્ટ કરવાના છે આવડે ઈઝી છે બરાબર ફ્રેન્ડ્સ મને ખબર છે તમે લોકો બનાવશો બરાબર ચલો તો જુઓ ફર્સ્ટ ક્વેશ્ચન કયો બનાવ્યો તો શું છે 1/2 કેજી કેરેટની કોસ્ટ કેટલી બરાબર છે હવે આપણે કેટલે કીધે છે 1/2 કેજી કેરેટ ઇનટુ કેરેટની કોસ્ટ શું તો કેટલી છે 5 કેરેટ કેટલી છે 16 રૂપીસ અહીંયા લખીશું 16 રૂપીસ ચલો 16 ડિવાઈડ બાય 2 બરાબર હવે શું કરશું હા 2 નો ટેબલ્સ બોલીશું તો 2 એક્સા 16 તો કેટલા આવશે 8 રૂપીસ આવે સો હાફ કેજી કેરેટની કોસ્ટ કેટલા આવશે 8 રૂપીસ આવશે ચલો એની પછીનો સેકન્ડ ક્વેશ્ચન 1/4 કેજી પપ્કીનની કોસ્ટ કેટલા કીધા 1/4 ઇનટુ પપ્કીનની પ્રાઇસ તો કેટલા છે 4 રૂપીસ બરાબર છે ચલો તો 4 વંજા 4 અને એના છેદમાં 4 બરાબર આ બધું શું થશે મલ્ટીપ્લિકેશન અને આ જે છે ક્યાં થશે છેદમાં 4 વંજા 4 તો કેટલા આવ્યા 1 રૂપીસ તો 1/4 કેજી પપ્કીનની પ્રાઇસ કેટલી આવશે 1 રૂપીસ વિદ્યાર્થી મિત્રો હવે તમારે આના કરતા અલગ બે ક્વેશ્ચન